સદગુરુ મેં ઘણી તંતુડ મહેનત કરી છે જેના કારણે હું કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં પહેલા સ્થાને આવ્યો અને અહીં એડમિશન મેળવ્યું છે પણ મારો ભાઈ કહે છે કે તે બધું મારા કારણે બન્યું છે તો શું એ મારું ભાગ્ય છે કે મારી મહેનત છે જેના કારણે હું અહીં પહોંચ્યો છું તમારા ભાઈને ક્યાં એડમિશન મળ્યું છે જુઓ જેને લોકો સામાન્ય રીતે ભાગ્ય કહે છે તેનું સર્જન તેઓ અભાન અવસ્થામાં કરે છે જ્યારે હું અભાન અવસ્થા કહું છું તે એ છે કે અત્યારે તમે અહીં બેઠા છો બધા અહીં બેઠા છે ત્યારે તમારા સિસ્ટમમાં શારીરિક પ્રવૃત્તિ ચાલી રહી છે માનસિક અને ભાવનાત્મક પ્રક્રિયા ચાલી રહી છે અને બેશક તમારી જીવન ઊર્જા કાર્ય કરી રહી છે દરેક ક્ષણે તમે ભાનમાં હો કે બેભાન તમારી ઇન્દ્રિયો ઘણી માહિતીઓ પ્રાપ્ત કરે છે હવે જો હું તમને સવાલ કરું કે આજે સવારથી જ્યારે તમે તમે ઉઠ્યા ત્યારથી અત્યાર સુધી આ ચાર પ્રવૃત્તિઓનું સંચાલન તમે કેટલી સભાનતાથી કર્યું હશે લગભગ કેટલા ટકા હશે ઘણી ઓછી વસ્તુઓ તમારા પ્રમાણે કેટલા ટકા હશે પચીસ ટકા ખૂબ ઉદાર વ્યક્તિ છો ખરેખર તે પણ ઓછું છે તમે જો અહીંથી ત્યાં સુધી ચાલો તો તેમાં અલગ અલગ જાતની ગંધ હશે જેના વિશે તમે સભાન નથી પરંતુ તમારું શરીર તેની નોંધ લેશે તેવી રીતે સેંકડો અલગ અલગ પ્રકારની ધ્વનિઓ વિશે આપણે સભાન નથી હોતા પરંતુ શરીર તેની નોંધ લે છે આ જ રીતે દિવસ અને રાત્રિ દરમિયાન જાગતા અને ઊંઘતા આમ થતું રહે છે જ્યારે તમે માત્ર એક ટકા કરતાં પણ ઓછી પ્રવૃત્તિ વિશે સભાન છો તો ચોક્કસપણે જીવન એક અકસ્માત જેવું જ લાગશે હલો જ્યારે નવ્વાણું ટકા વસ્તુઓ જે તમે કરો છો તે અભાન અવસ્થામાં થાય છે તો ખરેખર જીવન પણ આકસ્મિક લાગશે જુઓ હવે એવું બન્યું કે કોઈ રસ્તા ઉપર પડી ગયું અને તેના મગજને ઈજા થઈ ત્યારબાદ એકદમથી તેઓ ગણિતમાં ઘણા કુશળ થઈ ગયા પરંતુ તે એક જ કિસ્સો હશે એક હજાર બીજા લોકો હશે જેમનું માથું ફાટી ગયું તે ક્યારેય સાજા ન થયા કાં તો અવસાન પામ્યા જો જીવિત રહ્યા તો જીવનની પ્રક્રિયામાં ઘણો ઘટાડો થયો તેથી આકસ્મિક રીતે ભાગ્યશાળી બનવું તે જીવન જીવવાની રીત નથી તેથી જો કોઈ સારો બનાવ બને તો આપણે તેને ભાગ્ય કહીએ છીએ તમારામાંના ઘણા તો એમ પણ કહેશે કે ભગવાને મારી માટે કંઈ કર્યું મને ખબર નથી કે તમે ક્યારે તેની સાથે પાર્ટનરશીપ કરી લીધી તેથી શું તમને વાંધો ના હોય તો એક વાર્તા કહું એકવાર એવું બન્યું શેરલોક હોમ્સ તમે જાણો છો તેને અને વેટસન એક વખત કેમ્પિંગ કરવા ગયા અને વહેલી પરોળીએ સાડા ત્રણ વાગે શેલોક હોમ્સે વેટસનને જગાડ્યો તેણે આંખો ખોલીને પૂછ્યું શું છે તને શું દેખાય છે શેલોકે પૂછ્યું મને ચોખ્ખું આકાશ અને તારા દેખાય છે તેનો અર્થ શું લાગે છે તને વેટસાને કહ્યું તેનો અર્થ કે કાલે એક અદ્ભુત અને સૂર્યપ્રકાશવાળો દિવસ હશે પછી વેટસને તેને પૂછ્યું તને શું લાગે છે તેણે કહ્યું એનો અર્થ કે કોઈને આપણો તંબુ ચોરી લીધો છે એટલે આપણને ખબર નથી કે શું ખૂટી રહ્યું છે અને વળી કોઈ વસ્તુઓ મેળવવાની સંભાવના હોઈ શકે છે પરંતુ તે રીતે જીવન કાર્ય કરશે નહીં જો કોઈ વ્યક્તિ પોતાના ભાગ્યની રચના પોતાના હાથમાં નહીં લેક તો તે તેમની માટે હજી પણ વિકાસનો મુદ્દો બની રહેશે એટલે કે તેઓ હજી પૂરા વિકસિત થઈ શક્યા નથી કારણ કે મનુષ્ય બનવું તેનો અર્થ એ છે કે આપણે આપણા જીવનનું સંચાલન સભાનતાથી કરી શકીએ મનુષ્ય હોવું એનો અર્થ એ છે કે આપણે આપણા જીવનનું નિર્માણ આપણી ઈચ્છા મુજબ કરી શકીએ પરંતુ આ ભાગ્યનું બહાનું એ તમારી નિષ્ફળતાઓને ટેકો આપવા માટે સારો વીમો છે જ્યારે પણ તમે નિષ્ફળ થાઓ તો ભાગ્ય કે ભગવાનની મરજી હશે તો આવું ઘણા સમયથી ચાલી રહ્યું છે તે આ સંસ્કૃતિની મૂળભૂત પ્રકૃતિ નથી આ સંસ્કૃતિમાં તમને પ્રાચીન કાળથી શીખવવામાં આવ્યું છે કે તમારું જીવન એ તમારું કર્મ છે શું અમે તમને આવું કહ્યું કે નહીં કોઈએ તમને કહ્યું નહીં કે ભગવાન ઉપર બેઠો છે જે કંઈક કરશે તમને હંમેશા કહેવામાં આવ્યું કે તમારું જીવન એ તમારું કર્મ છે જેનો અર્થ છે કે તમારું જીવન તમારી બનાવટ છે કોઈ પણ ઉપરી પ્રભાવ તમારી પર કામ નથી કરતો ફક્ત તમે જ આપણી ઉપર લાખો પ્રભાવ હોઈ શકે પરંતુ આપણે તેને કેવું બનાવવું તે માત્ર આપણા હાથમાં છે ખરું ને આપણા જીવનના સંજોગો આપણા હાથમાં નથી આપણા જીવનમાં શું થશે તે આપણા હાથમાં નથી પરંતુ આપણે તેના વિશે શું કરી શકીએ તે સો ટકા આપણા હાથમાં છે મારે તમને આ વિશે કહેવું જોઈએ સૌથી પહેલાં જ્યારે હું કોઈમ્બતુર ગયો અને અમે યોગ સેન્ટરનું નિર્માણ શરૂ કર્યું આપણા દેશમાં આમ ચાલે છે થોડું વિચિત્ર છે અત્યારે લોકો તાળીઓ પાડે છે પરંતુ તે વખતે ઘણી અફવાઓ હતી ઓ તેઓ ડ્રગ્સ લે છે તેઓ બીજું કંઈ કરી રહ્યા છે તેઓ વન્યજીવનનો નાશ કરી નાખશે તેઓ વાઘો અને હાથીઓને ખતમ કરી રહ્યા છે ઘણી અટકળો ચાલતી હતી ઘણી અફવાઓ હતી આ બધી બાબતો મીડિયા પણ રિપોર્ટ કરતી હતી પછી ગામના સો અગ્રણી લોકો ભેગા થયા અને કહ્યું આ યોગ એક રોગચાળાની માફક ફેલાઈ રહ્યો છે આ જ શબ્દો હતા આપણે કંઈ કરવું પડશે પછી કોઈ ગરમ મિજાજી યુવાન બોલ્યો ચાલો આપણે એક ટ્રક ભરીને લોકો લઈ જઈએ અને બધું તોડી પાડીએ કારણ કે એ સમયે આખું યોગ કેન્દ્ર છાપરાવાનું બનેલું હતું તેથી તેઓએ નક્કી કર્યું કે આવીને બધું તોડી પાડીને ખતમ કરી દેવું આજે તેની ગણતરી દેશની પ્રખ્યાત જગ્યાઓમાં થાય છે બરાબર તો જ્યારે તેઓ આ બધી વાતો કરી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ સજ્જન જે આજે હયાત નથી જે ખૂબ સમજદાર હતા તેમણે કહ્યું તમે જાણતા નથી તમે કોની જોડે ઉલઝી રહ્યા છો હું આ માણસને જાણું છું જો તમે તેની ઉપર પથ્થર ફેંકશો તો તે પથ્થરોનો ઉપયોગ કરી કંઈક બાંધી લેશે એટલે તેની ઉપર પથ્થર ન ફેંકો એટલે જીવનમાં શું તમારી સામે આવશે તે તમે તમે નક્કી નથી કરી શકતા પણ શું બનાવશો એ તમારી ઉપર છે ખરું ને એ જ તમારો મોકો છે અહીં જ તમારે સાબિત કરવાનું છે કે તમે કોણ છો કારણ કે તમે નક્કી નથી કરી શકતા કે તમારી સામે શું આવશે પણ તમે ચોક્કસપણે નક્કી કરી શકો છો કે કંઈ પણ તમારી સામે આવે એમાંથી તમે શું બનાવશો